હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ટિક્સ ફૂડ હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાનું ફેવરિટ વસાણું અડદિયા પાક. અડદિયા પાક માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, માપ એમાં જોઈ લઈશું. અને હવે સૌથી પહેલાં આપણે દૂધમાં ઘી નાખી અને એને ગરમ ગેસ પર ગરમ કરીશું. એક ઉભરું આવે પછી તરત અડદિયાનો જે લોટ છે એમાં આવી રીતે નાખી અને એને ધાપો આપી દઈશું, એટલે કે આપણે બે હાથે એને મસળી અને બરાબર જે મૂળ નાખીએ એવી રીતના હલાવીશું. હલાવ્યા બાદ આપણે એને સારી એવી ચાળણીમાં ચાળી નાખશું બરાબર રીતે, જેથી એમાં ગઠ્ઠા ના રહે. જો ગઠ્ઠા રહેશે તો પછી અડદિયામાં ખાતા એને ગરમ કર્યા પછી પણ એ ખાતા સુધી બીનડશે, એટલે આપણે સૌથી પહેલાં એને ચાળી લઈએ પ્રોપર અને આમાં જે છેલ્લે વધે એને બરાબર દબાવી દબાવીને આવી રીતના ભાંગી અને પછી શેકવાની તૈયારી કરીએ. બધું થઈ ગયા પછી નોર્મલ ફ્લેમ પર ઘી નાખી, ઘીનું માપ ઓલરેડી મેં આપેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, બધું માપ તમે જોઈ લેજો એકવાર. પહેલાં ગુંદર તળી લઈએ. ગુંદર તળ્યા પછી આ જ ઘીની અંદર આપણે લોટ ચાળ્યો અડદનો અડદિયાનો એ આપણે નાખી દઈશું આમાં. ગુંદર તળ્યા પછી એ જ ઘીની અંદર ગુંદર તળાઈ ગયો, આશરે 100 ગ્રામ જેટલો ગુંદર તળ્યો છે. ગુંદર સફેદ અથવા તમે બદામ કલર, બદામીશ કલર, થોડો બ્રાઉન થવા દેશો તો પણ ચાલશે. તળાઈ ગયા પછી એ જ ઘીમાં લોટ નાખી અને 20 થી 25 મિનિટ સુધી આપણે આ લોટને એક જ રીતે નોર્મલ ફ્લેમ પર હલાવવાનો છે, જેથી તળિયે દાજી ના જાય. વચ્ચેના ભાગમાં ખાસ હલાવતા રહેજો, નહીં તો બળી જશે. અને આ પીળો કલર છે એ કલર 20 મિનિટ સુધી હલાવવાથી બ્રાઉન કલર થઈ જશે. મેં 1.25 કિલો અડદિયાનો લોટ લીધો છે, તમે પણ એ માપ લેવું હોય તો 3.5 થાળી જેટલા અડદિયા થશે. એક જ ધારુ વચ્ચેની વચ્ચેના ભાગમાં હલાવતા રહીશું, ઘી છૂટું પડશે એટલે થોડું ઢીલું થઈ જશે. મેં એક જ ધારું કન્ટિન્યુ 20 મિનિટનો વિડીયો નથી લીધો, વચ્ચે વચ્ચે હું તમને કલર બતાવતી જઈશ કે શું કરવાનું, કેટલું હલાવવાનું. આ લોટ શેકાય ત્યાં સુધી સાઈડમાં તમે બીજી તૈયારી પણ કરી શકો છો. આપણે જે માવો લીધો છે માવાને છીણીથી છીણી નાખીએ, જેથી લોટ શેકાય એના છેલ્લે 2-3 મિનિટ અગાઉ આપણે માવાને એ શેકાય છે લોટમાં એડ કરી દેવાનો છે. માવામાંથી પણ થોડું ઘી છૂટું થશે, આવું બારીક હોવું જોઈએ માવાનું. લોટને 20-25 મિનિટ થઈ ગઈ છે, કલર ચેન્જ થઈ ગયો છે એકદમ બ્રાઉન. હવે આપણે આમાં માવો એડ કરી દઈએ. માવો એડ કર્યા પછી એકદમ જ 2-3 મિનિટ સુધી જ ગેસ રાખવાનો છે, એકદમ મિક્સ કરી. આવી રીતના 2-3 મિનિટ હલાવીએ, કલર બદલી ગયો છે, ઘી છૂટું થઈ રહ્યું છે. અને માવાને આપણે હવે સાઈડમાં ઉતારી લઈએ ગેસ બંધ કરીને. બીજી પ્રોસેસમાં આપણે સાઈડમાં એક લોયામાં થોડું ઘી નાખી એમાં ગોળ ઉપર થોડું પાણી છાંટી દઈએ અને ગેસ બંધ કરીને જ આ પ્રોસેસ કરવાની છે. એકવાર ફરી ગેસ બંધ કરીને જ ગોળ એકદમ જ ક્રશ કરી દેવાનો છે. જો ચાલુ ગેસમાં આ બધું કરીશું તો ગોળનો પાયો વધારે આવી જશે તો અડદિયા કઠણ થઈ જશે. આટલો ઢીલો થયા પછી આપણે ગેસ પર મૂક્યો છે, ગોળ ફક્ત ઓગાળવા માટે જ ગેસ ચાલુ કરવાનો છે, ગોળનો પાયો લાવવાનો નથી. જેમ આપણે ચાસણીનો લાવીએ એવો લાવવાનો નથી, નહીં તો અડદિયા કઠણ થઈ જશે. ગોળનો પાયો, ગોળ રેડી થઈ ગયો છે. આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ, અડદિયાનો મસાલો નાખી દઈએ, ગુંદર નાખી દઈએ અને બરાબર હલાવી દઈએ. અને ગોળ જે ઓગળી ગયો છે સાઈડમાં એને પણ આપણે આની અંદર હવે મિક્સ કરી દઈએ. આ શેકેલો લોટ આપણે સાઈડમાં થોડી વાર એટલે રાખી દીધો કે જેથી એ ઠરી જાય. ગુંદરને એ બધું ડ્રાય ફ્રૂટ્સને ઠર્યા પછી નાખવાનું, જેથી ગુંદર એમાં ગળી ના જાય. ગોળ પણ એડ કરી દીધો અને હવે હાથથી આવી રીતના આપણે એને થોડો થોડો શેપ આપી થાળીમાં ગોઠવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી પસંદ આવે
તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર જરૂરથી કરજો. કંઈ પણ આપને શંકા લાગે, ડાઉટ્સ લાગે તો મને ચેટ પણ કરી શકો છો, હું તમને ઇન્સ્ટન્ટ આન્સર કરીશ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ.